ચાલુ માસે લેવાનાર બિન સચિવાલય તથા ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, ત્યારે પરીક્ષા રદ કરવાના નિર્ણયના વિરોધમાં જિલ્લા કલેક્ટર મારફત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયાને ધ્યાને લઈને ઉમેદવારોએ મહેનત કરી હતી તેમજ નાણાકીય બોજ પણ ઉઠાવેલ હતો. ભરતી પ્રક્રિયા રદ થવાથી તમામ ઉમેદવારોમાં હતાશાની લાગણી જોવા મળે છે. ઉમેદવારો સાથે એનએસયુઆઈના આગેવાનો પણ જોડાયા હતા તથા વિદ્યાર્થીઓએ આંદોલનને ટેકો આપ્યો હતો. અહેવાલ રવિ નિમાવત, મોરબી. મોરબીના વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓને સાથે રાખીને બધા અમે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે આવેલા સચિવાલયની તૈયારી કરતા હતા. એ વિદ્યાર્થીઓ 12 પાસ હતા અને એમને ફોર્મ ભરેલા, એમાં 10,45,000 જેટલા યુવાનોએ ફોર્મ ભરેલા અને ક્વોલિફાઈડ થયેલા એક્ઝામ આપવા માટે. પરંતુ સરકારશ્રીએ 8 દિવસ અગાઉ જ પરીક્ષા કેન્દ્રો ફાળવી ગયા પછી પરીક્ષાને 8 દિવસની વાર હતીને એવું જાહેર કર્યું કે પરીક્ષા રદ થયેલ છે. જાણવા મળે વિદ્યાર્થીઓને કે હવે 12 પાસ ઉપર નહીં પણ ગ્રેજ્યુએશન ઉપર ભરતી કરવાની છે. અને આવો સરકારે 2014નો પરિપત્ર હતું એવું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કહેવામાં આવ્યું કે 2014નો પત્ર હતો જે અમને અત્યારે ધ્યાનમાં આવ્યો છે. તો આજે 5-5 વર્ષથી તમે શું કરો